नमस्कार दर्शक मित्रों, टाइम्स ऑफ कच्छ टीवी न्यूज में आपनु स्वागत छे। अपनी साथे हूँ छु देवांशी पंड्या। तो जोईए आजना मुख्य समाचारों। आवनारा पांच दिवस दरमियान कच्छी माळो वरसादथी भींजाशे, सामान्यथी भारे वरसादनी आगाही। भुजमां दलितों द्वारा शनिवारे महारेली योजाई, हजारों दलित भाईओ उमटी पड्या। भुजमां रूपिया 46 लाखनी अधद रकमनी चोरीथी सनसनाटी मची गई। बेटी जिंदाबाद चळवळ हेठळ अनेक સંસ્થાઓએ બેટીઓની સલામતી માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભુજમાં આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર વૃક્ષારોપણ કરાયું હતું। ભુજની 14 વર્ષની સાક્ષીનો 5 દિવસથી પતો નથી, સમગ્ર કુટુંબ દુઃખી છે। ભુજમાં મારામારીના બનાવમાં એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ। ભુજના સંતોષ ટાવરના રહેવાસીઓ ચોરી કરતી ગેંગથી ત્રસ્ત થયા છે। ભુજમાં અંગત અદાવતમાં હાજી નામના શખ્સને માર મરાયો। આવનારા 5 દિવસમાં કચ્છમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આવનારા સમયમાં કચ્છ જિલ્લામાં અનેક સ્થળોએ છૂટો છવાયો વરસાદ થશે અને અમુક સ્થળોએ હળવાથી ભારે વરસાદ થશે અને પવનની ઝડપ 10 કિલોમીટર થવાની આગાહી ભુજની હવામાન કચેરીએ કરી છે। આવનારા 5 દિવસ દરમિયાન કચ્છી માળુના મોઢા ઉપર સ્મિત રેલાઈ શકે છે। જિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભુજથી ભુજ સ્પેશિયલ ટૂર્સના આયોજન માટે એકમાત્ર વિશ્વાસપાત્ર ટ્રાવેલ અજમેર શરીફ, નાગોર શરીફ, રોલ શરીફ, બાસની, કપાસન, ચિત્તોડગઢ, સરવાર શરીફ, પાલી, મીરાદાતાર, મહાપલ્લી, ગોતરકા શરીફ વગેરે ઓલિયાઓએ કિરામની ઝિયારતોનું આયોજન ભુજથી ભુજ માટે અમારો સંપર્ક કરી શકાશે। દર 15 દિવસે કચ્છ ટૂર્સ માત્ર રૂપિયા 350માં સંપૂર્ણ વ્યાજબી ભાવે આયોજન કરાયું છે, જેમાં દાદી સુમરી, લંગાપીર લખપત, સુફિયાય, હાજીપીર માટે નિયમિત ઉપડે છે। આપ તેમાં જોડાઈ શકો છો। અમારો સંપર્ક કરો અબ્બાસ હસન અલી, મોબાઈલ નંબર 9977889963, દીદાર હસન અલી, મોબાઈલ નંબર 9130607436, સલીમ અબ્દુલ્લા 9790662169। સંપર્કનું સ્થળ વિજય હેર કટિંગ, સ્વામિનારાયણ જ્યુસની બાજુમાં એસટી સ્ટેન્ડ પાસે ભુજ। અમારી ટૂરમાં જોડાવાથી આપને પૂરી ગાઈડિંગ અને સંતોષકારક ખિદમત મળશે। ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આજે જ સંપર્ક કરો। ભુજમાં દલિત સમાજની મહારેલી। દલિત સમાજની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઉનાના સમઢિયાણા ગામે થયેલ અત્યાચારના વિરોધમાં રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું। દલિત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ ધિક્કાર રેલી યોજાઈ હતી અને મોટી સંખ્યામાં કચ્છભરમાંથી દલિત સમાજના ભાઈ બહેનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલને સંબોધીને આપવામાં આવેલ આવેદન પત્ર કલેક્ટરને સુપ્રત કરાયેલ છે, જેમાં સમઢિયાણા ગામે દલિતો ઉપર થયેલ અત્યાચારના દોષી લોકોને સખ્ત સજા થાય તેવી માંગ કરાઈ છે। આ ધિક્કાર રેલી હોસ્પિટલ રોડ ઉપર આવેલ આંબેડકર ભવનમાં સભા કર્યા બાદ શરૂ થઈ હતી અને ત્યાંથી વીજ કચેરીથી જુબેલી સર્કલ થઈ કલેક્ટર કચેરીમાં પહોંચી હતી। જય ભીમના નારા સાથે નીકળેલી આ રેલી દરમિયાન અન્ય સૂત્રોચ્ચાર દરમિયાન રાજકીય પક્ષોના કાન ખેંચવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ખીચોખીચ ભરાઈ ગયું હતું। અને જોરદાર સૂત્રોચ્ચાર કરાયા હતા।
સમગ્ર બાબતે હિરજી પુંજા સિજુએ જણાવ્યું કે ઉનાનું જે ઘટના બની છે, જે અનુસૂચિત જાતિના જે લોકો છે એને ગૌભોક્તોએ જે લોકોએ ઢોરમાર જાહેરમાં માર્યો છે એના અનુસંધાને અમે આજે રેલી કાઢી છે. અને ઈ એક ભારતનું જે એક મોટામાં મોટો વિદેશોમાં એક ષડયંત્ર અને એક કૃત્ય ઘટના છે એ બહુ ખોટી છે. એના માટે આજે ભુજ ખાતે અમે એક રેલી યોજી છે. માંગ તો અમારી નથી, અમે પોતે આ દેશના છીએ, અમે શું માંગીએ? અમે તો એમ કહીએ છીએ, જો સત્ય જાણકાર હોય અને સાચા જો ગૌ પ્રેમી હોય તો અમને એવી માહિતી મળી છે અને મારે પણ અંદાજે ખ્યાલ છે કે ભારતમાં 6 કતલખાના ગૌના ચાલે છે, એમાંથી 2 થી 3 બ્રાહ્મણોના પણ છે. તો ઈ કતલખાના બંધ થાય તો પણ આપણા માટે સારું કહેવાય. અને હું એમ કહું છું કે આ તો મરેલો જીવ હતો, એનો ચામડું કાપ્યો, એનાથી બહુ ખોટી વાતે આ લોકો કર્યું છે. જો ગૌ પ્રેમી હોય, અમે પણ ગૌ પ્રેમી છીએ, કોઈ દુશ્મન નથી, પણ આ જે ઘટના બનાવી છે એ બહુ ખોટી છે અને આવી ઘટના ન બનવી જોઈએ. એમાં કદાચ સરકાર પણ આંખ મીચી લીધી છે અને સરકારનો પણ એમાં વાંક હોઈ શકે છે. રાજકીય પોતાનું કામ કરશે, પણ મારે ખ્યાલથી ઇતિહાસમાં એકદમ જેમ કહેવા જઈએ તો અત્યાર સુધી એવા તો અનેક આ અનુસૂચિત જાતિ જનજાતિ ST અને OBC જે પટેલ મોટો વર્ગ છે એના ઉપર પણ અન્યાય થઈ રહ્યો છે, આ લોકો રેલી કાઢી રહ્યા છે. તો આ તો આખો એક મોટામાં મોટો ષડયંત્ર લાગે છે કે દેશને બદનામ કરવાનું અને દેશને નુકસાન પહોંચાડવાનું કામ છે. અને જે મોટા માસા છે, જે ચૂંટેલા વ્યક્તિ છે, એ હકીકતમાં કહું છું તો એ મજાક જોઈ રહ્યા છે. એ રીતે કચ્છ તથા કચ્છ બહારથી ઉમટી પડેલ હજારો દલિત ભાઈઓએ અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવી ધિક્કાર રેલી યોજી હતી, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, મેઘવંશીય ગુર્જર સમાજ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્ર ગોહિલ, અગ્રણી રાજુ દાફડા, રમેશ ધુઆ, મોહન નામોરી વગેરે અગ્રણીઓ રેલીમાં જોડાયા હતા. કચ્છ જિલ્લામાં આના પછી એક પણ એવી ઘટના ન બનવી જોઈએ જેમાં અમારી અસ્મિતાને ઠેસ પહોંચી હોય, અમારું સ્વાભિમાનને ઠેસ પહોંચી હોય, આ સમાજના સ્વાભિમાનને ખતમ કરવામાં આવ્યો હોય, એવી ઘટના ન બનવી જોઈએ એવું પ્રશાસનને અમે નિવેદન કરીએ છીએ અને આવેદન આપીએ છીએ. એટલા માટે આ રેલીનું આયોજન કરેલું છે. લોકો હજી આવી રહ્યા છે, સૂચના અમને મળી રહી છે.
મેટ્રો ટ્રાવેલ્સ કચ્છ ભરના લોકો માટે અમારી ખાસ સેવા. ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક એર ટિકિટ્સ, હોટેલ રિઝર્વેશન્સ, હોલિડે પેકેજ, પાસપોર્ટ અને વિઝા ફોર્મેલિટીઝ. ખાસ અમારી પાસે ઉપલબ્ધ છે મની એક્સચેન્જ. મેટ્રો મની ચેન્જર પ્રાઇવેટ લિમિટેડ આપની સેવામાં ખાસ લાવે છે મની એક્સચેન્જ, ફોરેન કરન્સી એક્સચેન્જ, વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર, ટ્રાવેલર્સ ચેક તથા ફોરેસ્ટ ટ્રાવેલર્સ કાર્ડ. અમારી સેવા માટે અમારું સરનામું નોંધી લેશો. મેટ્રો ટ્રાવેલ્સ, સંતોષી માતાના મંદિર સામે, રોકડિયા હનુમાન મંદિર પાછળ, જ્યુબિલી ગ્રાઉન્ડ રોડ, એસટી કોલોની, ભુજ, કચ્છ. ફોન નંબર 0 28 32 22 97 51 અને 52 તથા અમારા મોબાઈલ નંબર નોંધી લેશો 99 7 97 14 4 26 94 2 88 95 3 95. ભુજની શિવશક્તિ ફાઇનાન્સની ઓફિસમાં ચોરી થઈ રૂપિયા 46 લાખ રોકડા તફડાવવાની વાત બહાર આવી. ભુજના મંગલમ 4 રસ્તા ઉપર શિવશક્તિ ફાઇનાન્સ કચેરીમાંથી રૂપિયા 46 લાખની ચોરી થવાની વાત બહાર આવી છે. હરેશ આચાર્ય તથા જયદીપસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને જણા ભાગીદારીમાં ફાઇનાન્સ પેઢી તથા શિવ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે. ગઈકાલે 46 લાખ જે ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ હતા. રાત્રિ દરમિયાન કોઈ નિશાચરોએ ઓફિસના શટરના તાળા તોડી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા 46 લાખની ચોરી કરી હતી. આ બનાવ બાદ એ ડિવિઝનનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. હજુ સત્તાવાર ફરિયાદ લખાઈ છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી. રાત્રિના સમયે વધુ સઘન પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી છે. આટલી મોટી રકમની ચોરી ભુજના પોસ વિસ્તારમાં થયેલ ચોરીથી સનસનાટી મચી ગઈ છે. HJD ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે HJD સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ HJD સ્કૂલ. બેટી જિંદાબાદની ચળવળ ચલાવનાર સંસ્થાના સંચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી. બેટી જિંદાબાદ ચળવળ હેઠળ અનેક સંસ્થાઓ એકઠી થઈ છે અને દીકરીઓ અભ્યાસ કરી શકે સારું વાતાવરણ બને અને તેમના પ્રશ્નો હલ થાય તે માટે પ્રયત્ન કરવા માટે કલેક્ટરને અપીલ કરાઈ છે. મારું નામ સુશીલા છે અને હું બેટી જિંદાબાદ નામનું એક અભિયાન છે એ અભિયાન સાથે જોડાયેલી છું જે ગુજરાતમાં અને ભારત દેશમાં ચાલી રહ્યું છે. મારી સાથે કચ્છમાં કાર્યરત અલગ અલગ સંસ્થાઓ જેમાં કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ, માર્ગ, એકલનારી શક્તિમંત, સફર, સેતુ અને ગ્રામ સ્વરાજ સંઘ, આ સંસ્થાઓ જે ખાસ કરીને બાળકીઓ અને એજ્યુકેશનના મુદ્દા પર કામ કરી રહ્યા છે એ બધા અમે આજ કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા હતા કે જે બેટી જિંદાબાદ અંતર્ગત જે દીકરીઓ શિક્ષણથી વંચિત રહે છે એ મુદ્દાને લઈને ખાસ રજૂઆત હતી. તો એમાં ખાસ 2-3 મુદ્દાઓ પર વધારે વાત થઈ જે અમારા અનુભવના આધારે કે છોકરીઓ સ્કૂલ કેમ છોડી દે છે અથવા સ્કૂલમાં નથી જતી. તો એમાં એક ટોયલેટનો મુદ્દો છે જેના કારણે કે ટોયલેટ બન્યા નથી અને બન્યા છે તો એક્ટિવ નથી. બીજી મુદ્દો છે કે છોકરીઓને નાની ઉંમરમાં લગ્ન કરી દેવામાં આવે છે એટલે એના કારણે પણ બાળ લગ્નનું પ્રમાણ પણ વધારે છે. અને ત્રીજો જે મુદ્દો છે એ છે કે જે જાતીય સતામણી જે દીકરીઓની થાય છે સ્કૂલમાં જતી સમયે રસ્તા ઉપર અથવા શાળાઓમાં, તો એ જાતીય સતામણીના મુદ્દાના કારણે પણ છોકરીઓ સ્કૂલમાં નથી જતી અથવા મા બાપ મોકલતા નથી. તો આ ત્રણેય મુદ્દાને લઈને અમે કલેક્ટર સાહેબશ્રી સાથે વાત કરી. કલેક્ટર સાહેબશ્રીએ સારો મતલબ પ્રતિસાદ આપ્યો છે અને એમણે એવું કીધું છે કે આ જે કમિટી છે એના માટે પણ એ દરેક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાં લેટર મોકલશે કે આ કમિટીનું ફોર્મેશન દરેક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં થાય એના માટે પ્રયત્ન કરશે. બીજી વાત એમણે એ કરી છે કે જે ટોયલેટનો મુદ્દો છે એનામાં એક લેવલ પર કામગીરી શરૂ થઈ છે અને એમાં ભચાઉ અને રાપર
આ બે તાલુકા એવા છે કે જેમાં ટોયલેટ બનવામાં અને એક્ટિવ થવામાં એ પાછળ છે, તે બંને જિલ્લાઓમાં એ પોતે ઇન્વોલ્વ થઈને સારી રીતે ટોયલેટની કામગીરી પૂરી થાય માટે પ્રયત્ન કરશે. એ રીતે બેટી જિંદાબાદ આંદોલન હેઠળ સારા શિક્ષણની વાત ઉપર ભાર મુકાયો છે. શિક્ષણના સવાલોના ચક્રાવે ચડ્યા છે મા બાપ. એડમિશન ક્યાં લેવું? ભણતરના ખર્ચને કેમ નિવારણ? સમસ્યાનો એક જ ઉકેલ શ્યામ એજ્યુકેશન એકેડમી. દેખાવ અને વાતો તો બધાએ કરી, પ્રશંસા પણ નહીં, પરિણામ પર એક નજર. ભુજમાં આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર વૃક્ષારોપણ કરાયું, શહેરને હરિયાળું બનાવવા ઝુંબેશ ઉપાડાય છે. ભુજમાં ભુજિયા ડુંગર સામે આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર વૃક્ષારોપણ કરાયું છે. સમગ્ર બાબતે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી જીકે ચાંડપ્પાએ જણાવ્યું કે ખૂબ જ આનંદની વાત છે કે આજે રવિવારના દિવસે બે બે સંસ્થાઓ, એક તો એએમએસ ડોક્ટર ગ્રુપ વાળાએ પણ જે વ્યાયામશાળા મેદાન ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો સવારે 10 વાગે, અત્યારે આ સમગ્ર ભુજ રાજકોટ સમાજ દ્વારા જે એક આ પ્રશંસનીય અને કુદરતને પ્રાકૃતિકને ધ્યાનમાં રાખીને જે એક સારું કાર્ય કરવા વૃક્ષારોપણનો રિલોકેશન સાઇટ ઉપર ભુજના એન્ટ્રન્સમાં ભુજિયા ડુંગરની સામે જે નવતર પ્રયોગ કર્યો છે એ ખૂબ જ આનંદદાયક છે. અને આવી રીતના સમગ્ર 60 ચોરસ કિલોમીટરના ભુજના વિસ્તારને આપણે વૃક્ષોથી લીલાચ્છાદિત કરવાનો એક નેમ લીધી છે અને આપણે આ એક શુભ શરૂઆતો થઈ રહી છે. દરેક સમાજના માણસો સહજતાથી સમરસતાથી જોડાય અને એકતાનો એક જે આ પ્રતિભાવ પાડી રહ્યા છે એ ભુજ નગરપાલિકા વિસ્તાર માટે ખૂબ જ આનંદદાયક વાત છે. અત્યારે અમારી પાસે જે લોકોએ વૃક્ષો વાવવા માટે અમને કહે છે ત્યારે એમને પિંજરું અને વૃક્ષ પહોંચાડીએ છીએ અને એમાં પણ દરેક સોસાયટીઓમાં પોતે વૃક્ષ વાવી રહ્યા છે એવા અમને SMS મળે છે અને SMS સાથે અમે ત્યાં અમારી નગરપાલિકાના ટીમ દ્વારા વૃક્ષરોપણ કરવા, ખાડો ખોદી તેમાં વૃક્ષ વાવી અને પિંજરું ઊભા કરવા અને એ લોકોના હાથે વૃક્ષારોપણ કરાવવાનો એક પ્રયોગ થઈ રહ્યો છે એ ખૂબ જ આવકારદાયક છે અને લોકો પણ હોંશે હોંશે વૃક્ષો વાવવા માટે નગરપાલિકાને SMS કરે છે અને એમાં અમે જોડાઈ રહ્યા છે. આ બાબતે રાજકોટ સમાજના અગ્રણી તનસુખ જોશીએ કહ્યું કે તનસુખ જોશી ભુજ રાજકોટ સમાજ, અમે એ જવાબદારી સ્વીકારી છે અને એ લોકો તરફથી જે આર્થિક ખર્ચો જે પણ થશે એ લોકો ભોગવશે, અમે ફક્ત માવજત એની ઝાડ ઉછેરની અમે જવાબદારી સ્વીકારી છે અને એ સંપૂર્ણ જવાબદારી અમે પૂરી કરશું, અમે પૂરા પ્રયત્ન કરશું. એના માટે અમારું આયોજન એ છે કે દરેક જેટલા અમે આ વૃક્ષ વાવીશું એના જે પિંજરા બનાવ્યા છે એમના ઉપર એમના જે વડીલોના હાથે અમે વૃક્ષારોપણ કરાવ્યું છે એમના નામ લખાવી દેશું. દેખભાળ તો અમે કરશું, એમાં ડીપ એરિગેશન જ નાખી દઈશું અને અમારે અહીંયા બધી સગવડ છે, પાણીની સગવડ છે, માણસની સગવડ છે, એટલે અને અત્યારે અમારો પાર્ટી પ્લોટ અમે ડેવલપ કર્યું છે. એ રીતે વૃક્ષારોપણની સરાહનીય પ્રવૃત્તિ કરાઈ છે. ભુજમાં સાક્ષી નામની 14 વર્ષની તરુણી ગુમ થઈ છે પણ 4 દિવસથી તેનો પતો નથી. ભુજમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સર્વિસ કરતા નિલેશ ઠાકરની પુત્રી સાક્ષી ઉંમર વર્ષ 14, તારીખ 22/7/2016 થી ગુમ થયેલ છે. મા બાપ સગા સંબંધીઓએ ખૂબ તપાસ આદરી છે પણ હજુ સુધી મળી નથી.
સાક્ષીના પિતાએ જણાવ્યું કે નામ નિલેશ રામજીભાઈ ઠાકર, ડેથ ડિટેક્શન પોલીસ હેડ કોન્સ્ટેબલ. મારી બેબી 22 તારીખ બપોરે 12 વાગે ઘરેથી કોઈને કયા વગર નીકળી ગઈ છે, અને મમ્મી થોડીક માથાકૂટ થઈ હતી એટલે નીકળી ગઈ છે. આજે 4 દિવસ થયા. અત્યારમાં અમે માંડવી, મુંદ્રા, ભુજ, અંજાર, ગાંધીધામ અને લગભગ ઘણી જગ્યાએ, બધી જગ્યાએ ભચાઉ સુધી તપાસ કરાવી છે. તપાસમાં આજ સુધી કઈ મળ્યું નથી, કઈ ક્લુ નથી મળતું. મારો નંબર 94-267-88-545, જ્યાં પરથી સાક્ષી મળે અને મને તાત્કાલિક જાણ કરે એવું જનતાને હું અપીલ કરું છું. તપાસ ચાલુ છે. મારી બેબી જે મોબાઈલ વાપરતી હતી એનો CDR ને એવું બધું મગાવ્યું છે એમને, એના ઉપરથી એ લોકો તપાસ કરે છે. આ બાબતે સાક્ષીના નાનકડા ભાઈએ રોતા રોતા અપીલ કરી કે તને કોઈ કઈ કેસો નહી, કઈ કરશો નહી, તમે ઘરે જલ્દી તું ઘરે આવી જ. મારા દીકરા અમે બહુ હેરાન છીએ, તારી મમ્મી તબિયત ખરાબ છે બેટા, તું જરાક જલ્દી ઘરે આવી જ મારા દીકરા. એ રીતે 14 વર્ષની તરુણી ઘરેથી ગુમ થતા સમગ્ર પરિવારમાં ચિંતા વ્યાપી છે. આ તરુણીનો કોઈને પતો મળે તો મોબાઈલ નંબર 94-267-98-245 ઉપર જાણ કરવા વિનંતી કરાઈ છે. Royal 13, છેલ્લા 10 વર્ષોથી આપ સર્વે સભ્યોને સંતોષજનક પારદર્શકતા સાથેના મેનેજમેન્ટ અને અનુભવના સત્વારે 10 વર્ષમાં 12 પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 13મો પ્રોજેક્ટ Royal 13 મુંદ્રાથી તદ્દન નજીક મુંદ્રા ગાંધીધામ હાઈવે રોડ સાઇડ યોજના. ભુજમાં મારામારીનો બનાવ અને જો પોલીસમાં રજૂઆત કરાશે તો મારી નાખવાની ધમકી અપાઈ. એક વ્યક્તિને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. ભુજમાં મારામારીનો એક બનાવ બન્યો, તેમાં બલોચ નામના શખ્સને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સમગ્ર બનાવ બાબતે તેણે જણાવ્યું કે મારું નામ જુલ્ફિકા જુસફ બલોચ. બનાવ એટલે અમારી પહેલા તાસલ હતી, થોડી ગાડી મગજમારી હતી ને એ લોકો શું વાળી ગાડી કર્યા રાખે છે, માથા ભરી છે, પૈસા વાળા છે. એટલે પેલા અમારી ગાડી માથા પરથી ઘણા માણસો આવ્યા હતા પટાવટ કરવા માટે. અમે 20 દિવસ આગળ પટાવટ ન થઈ હતી અમારી, પછી પટાવટ થઈ બરોબર ને. પછી હમણાં લગભગ ઘણો ટાઈમ થયો, પછી મારી હુમલો કર્યો ને એ લોકો બહુ જ માથાભારી છે, તલવારો ને ધારી લીધી. અત્યારે મારે એક મોસીમ કરીને હતો ને ઇરફાન કરીને હતો, 4 જણા હતા, બધા ધારિયા, તલવારું ને પાવડા નાથા હતા. અને પહેલા અમારી આગળ મગજમારી હાલે છે અંદર બેઠે અમારી ને એ લોકો અહીંયા જે હોટલ કરી છે ને અહીંયા રોકા લોખા જ બેઠે, નસાઈ, ધારુડિયા, ગાજા બધે બેસે છે બરોબર. એ સંજો નગરમાં ત્યાં જ બન્યો, બાજુમાં જ તારી હોટલ ને બાજુમાં જ બન્યો છે. આ એ કે તમને જાનથી મારી નાખશું, હજી પણ મારી નાખશું, પોલીસ કેસ કરે તો તને મારી નાખશું. એ રીતે ભુજમાં આંતરિક ઝઘડાઓ લોહિયાળ બનતા જાય છે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. શું આપને ખબર છે, સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે, આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે, જેમાં તમારી પસંદગીની ડિઝાઇન, આપનો કલર તેમજ તમારી પસંદગીનું ફેબ્રિક. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક, આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? તો એકવાર અવશ્ય અમારી મુલાકાત લો. બેડ અને મેટ્રેસમાં વિશાળ રેન્જ. બેડમાં લેધર બેડ, ડીકો બેડ અને વુડન બેડમાં સ્ટાઇલિશ રેન્જ. યોર ચોઇસ, યોર વિઝન.
is our mission. If you think about furniture, think Sakar Furniture. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. સંતોષ ટાવરના રહેવાસીઓ વાહનોમાંથી થતી નાની મોટી ચોરીથી પરેશાન છે. ચોર ટોળકીને પકડવા માટે પોલીસ સક્રિય બને તે જરૂરી છે. ભુજમાં ખૂબ જ પ્રાઇમ વિસ્તારમાં આવેલ સંતોષ ટાવરના રહેવાસીઓની ગાડીઓમાંથી તથા ટુ વ્હીલરમાંથી નાની મોટી ચોરીઓ થતી રહે છે. ગઈકાલે કારમાંથી બેટરી ચોરી થયાની વાત બહાર આવી છે. હું નવીન માલી, સંતોષ ટાવર A303માં રહું છું. PGVCL GEBમાં નોકરી કરું છું. ગઈકાલ રાતથી આજ સવારના 12 વાગ્યા સુધીમાં મારી ઇન્ડિકા ગાડીની બેટરી કોઈ હરામખોર ચોરી ગયેલા છે. અગાઉ 2 મહિના પહેલા પણ આવો જ બનાવ બન્યો હતો. એ ઇન્ડિકામાંથી કોઈક મારે સારી કંપનીનું વોક્સ વેગનનું મેં હોર્ન નાખેલું હતું, એ હોર્ન કોઈક કાઢી ગયેલું. અને આ એરિયામાં સખત પેટ્રોલિંગ, પોલીસ પેટ્રોલિંગની જરૂર છે. એનું કારણ છે કે દર 15 દિવસ મહિનો થાય એટલે અમારી બાઇકો બારે જ પાર્ક કરેલી હોય છે, તો મોટરસાઇકલમાંથી પેટ્રોલ ચોરીના બનાવો તો અવારનવાર બનતા જ રહે છે. હવે કોઈ પણ એક વ્યક્તિને પકડીએ એટલે સામે કોઈક 7-8ની ગેંગ આવી જતી હોય કે આને આમ આને તેમ, કારણ કે અમારા જ સંતોષ ટાવરના રહીશમાંથી કોઈ એક પકડ્યો હતો એક જણાને. ધાક ધમકીની પણ ફરિયાદો એની આવી હતી કે તું આને કેમ પકડે છે, શું કામ પકડે છે. તો આના માટે એક જ ઉદ્દેશ છે કે અહીંયા કને સખત પોલીસ પેટ્રોલિંગની જરૂર છે. એ રીતે નાની મોટી ચોરી કરતી ગેંગને પકડવાની જરૂરત છે. ભુજમાં વધુ એક મારામારીનો કિસ્સો બહાર આવ્યો છે. હાજી નામના શખ્સને લોખંડના પાઇપથી માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો. ભુજમાં વધુ એક મારામારીનો કિસ્સો બહાર આવ્યો છે. હાજી નામના યુવાનને કોઈ અદાવતથી 13-14 જણાએ માર માર્યાની હાજી વાત કરી છે. હાજીભાઈ, નીતિનભાઈ ના ઓફિસે હું ચા પીવા ગયો હતો. ચા પીતો હતો, પાછળથી આ 12-13 જણા થઈને મને પાઇપ નો વારો કર્યો. એકના હાથમાં દારિયો હતો, જીતુના હાથમાં દારિયો હતો, ને ભીખાના હાથમાં પાઇપ હતો. લોખંડના મને વારા કરી નાખ્યા. ખબર નથી બીજો શું બનાવ બન્યો. મારી નાખવાની તૈયારી હતી ને ભાઈ, ના ભાઈ એટલી મને ભાન ન હતી. મારા ભાઈ આ લોકોની ઓફિસમાંથી દોડતા દોડતા કાંઈ લઈને આવ્યા, એટલી ખબર પડી મને. સે હમણાં મને વાત સાંભળવા મળી કે આ લોકો મારા માટે રાખ્યા હતા બધા હથિયાર. એ હવે ખબર નથી મારા ભાઈ દારૂ પીધેલા હોય, આ છે બધા નસાઈ જાવે, દારૂ પીને મારી લીધા હોય તો ભલે ને, ખબર નથી. જેવું એટલો એટલો કહેતા કે તમને હું મુસલમાનોને ટૂંકા કરશું અમે, બસ આ અવારનવાર ઝઘડા જ કરે છે ને ભાઈ. આ જીતુભાઈ ને તમે રેકોર્ડ જોઈ લો, તમે ભલે આ ભીખાના જોઈ લો, પરમડાળે જ વાત છે. એક ચોરાનો હાથ ભાંગી નાખ્યો એ. હવે પોલીસ થી તો અમને ન્યાયનો તો આશા રાખી જ છે ને. પોલીસ જો, પોલીસ તો દુનિયા આપણા હિન્દુસ્તાનની સારીમાં સારી વસ્તુ જ પોલીસ છે, બીજી તો કોઈ નથી. પોલીસ થી તો સાહેબ ઉપર તો મને એટલો જકીન છે કે પૂરી કાર્યવાહી કરશે. એ રીતે ભુજમાં સામાન્ય બાબતોમાં મારામારી પણ આમ વાત બની છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.